જો કોઈ પણ શરતો વગર સમાજના સર્વાંગી વિકાસ માટે અને કેન્દ્રીય અને ગુજરાતના નેતૃત્વ પર અમને ભરોસો છે ભારતીય જનતા પાર્ટી પર, એટલે અમે કોઈ પણ શરતો વગર આ નિર્ણય લીધો છે. અલ્પેશ ઠાકોર આ બેઠકમાં નતા, એ કોર કમિટીમાં નથી. આ નિર્ણય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંડળના કોર કમિટીએ લીધો છે. જો હાલ કોઈ પાસે કોર્ડિનેશન નથી, આ અમારો નિર્ણય છે. આ નિર્ણય અમે બંને ધારાસભ્યો, બંને પૂર્વ ધારાસભ્યોને આ નિર્ણય અમે જણાવીશું અને બંનેને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ સમાજના વિકાસ માટે કાર્યો થાય, સમાજના ઉત્થાન માટે કાર્યો થાય અને તમામ ગરીબ તબક્કાના જે પણ સમાજ છે એના વિકાસ માટે આ નિર્ણય લીધો. જો એ પછીનો વિષય છે, અત્યારે એ કોઈ ચર્ચા નથી થઈ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની મિટિંગ મળી, એની અંદર ઓબીસી એકતા મંચના પણ હોદ્દેદારો હાજર હતા અને સર્વાનુમતે બધાનો એક મત હતો અને એમને ભૂતકાળમાં પણ અમને નિર્ણય કીધો હતો કે ભાઈ તમે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપો અને ત્યારબાદ અમે બંને ધારાસભ્યોએ અમારા રાજીનામા મૂકી દીધા. ત્યારબાદ આજે કોર કમિટીનું સર્વાની બધા અમારા માટે, અમારો સમાજ, અમારો વિસ્તાર, ગરીબ સમાજની વાત હોય, ઓબીસી એકતા મંચની વાત હોય, અમારા માટે વિશેષ છે, સવિશેષ છે. અમે ક્યારેય પણ અમારા ધારાસભ્ય પદને વિશેષ નથી માન્યા. એટલે એમનો નિર્ણય એવો છે કે તમે સમાજના વિકાસ માટે, અને સ્વાભાવિક છે કે સત્તામાં જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટી છે ને, એમનું બધાનું કહેવું હતું કે એમાં રહીને તમે કંઈક ગરીબ સમાજ માટે કંઈક ભલું કરી શકશો, આપણા સમાજ માટે કંઈક ભલું કરી શકશો એવી એમની લાગણી હતી ને લાગણી એમણે મૂકી છે. અને એવું પણ કીધું છે કે અમે આપ બેઉને કહીએ છીએ કે આપ ભારતીય જનતા પાર્ટી સાથે વાર્તાલાપ કરીને આપ જોડાઓ, ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લો અને જોડે રહીને સમાજનો વિકાસ થાય એવા કામ ઉમદા કરો, તે બાબતની અંદર મિટિંગની અંદર ચર્ચા થઈ અને અમે ટૂંક જ સમયમાં અલ્પેશભાઈ સાથે પણ ચર્ચા કરીને અમારો નિર્ણય હશે ને જે પણ વાત કરવાની હશે તે પ્રજા સમક્ષ અને આપ બધા સમક્ષ મૂકીશું. ઘણી બધી વાર સવાલ પૂછવામાં આવ્યા, ડિપ્લોમેટિક આન્સર આપવામાં આવતા હતા અને હવે આ પ્રકારનું સ્ટેન્ડ કેમ કે રેડી નક્કી હતું તો પછી કેમ ડિપ્લોમેટિક આન્સર કેમ હતા? કોઈ ડિપ્લોમેટિક આન્સર નહોતા, પરંતુ જે પ્રકારનું વાતો થઈ રહી હતી, જે પ્રકારનું વારંવાર ક્યાંક ને ક્યાંક આક્ષેપો થઈ રહ્યા હતા, અલ્પેશભાઈ પર થઈ રહ્યા હતા અને ક્યાંક બદનામ કરવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી હતી, એ બધી પ્રવૃત્તિઓ આપ બધા પણ જોઈ રહ્યા હતા અને પ્રજા પણ જોઈ રહી હતી ને ગરીબ સમાજ પણ જોઈ રહ્યા હતા. હવે એક જ નિર્ણય છે, અમે પહેલાં પણ ભૂતકાળમાં પણ કીધું છે કે અમારી કોર કમિટી જે પણ નિર્ણય લે અમારા માટે શિરોમાન્ય છે અને અમે એને પૂછીને જ અમારા નિર્ણયો લેતા હોઈએ છીએ ને, એ કોર કમિટીનો નિર્ણય એ અમારા માટે શિરોમાન્ય હોય છે અને એ નિર્ણયને અમે અમારા શિરોમાન્ય સમજીને આગળ અમારા જે પણ ડિસિઝન લેવાનું થતું હશે અલ્પેશભાઈ સાથે હું ચર્ચા કરીશ અને સાથે મળીને અમે બંને ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાનો હશે એમની સાથે ચર્ચા કરવાની હશે કે કરીને અમે ટૂંક સમયમાં અમારો નિર્ણય જણાવીશ. તમે તૈયાર છો જવાબ માટે, પણ સામે પક્ષે તમારી સાથે કોઓર્ડિનેશન થયું છે? તમને આમંત્રણ આપવામાં આવ્યું છે? આ શરૂઆત હતી, આજે જ કોર કમિટીએ નિર્ણય લીધો છે અને કોર કમિટીએ આજે નિર્ણય લીધો, હજુ અને તરત જ અમે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જે પ્રકારની વાત છે એ અલ્પેશભાઈ પણ આપને જણાવશે અને અમે પણ ચર્ચા કર્યા બાદ આપને જણાવીશું કે આની અંદર શું થઈ રહ્યું છે અને કેવી રીતના અમારે આગળ વધવાનું છે. આની પહેલાં પણ ઘણી વાર ઇલેક્શન પહેલાં પણ બહુ ચાલ્યું, 2-3 દિવસ સુધી ચાલ્યું હતું અને લોકો એવી અફવા પણ ફેલાઈ હતી કે આજે જોડાવાના છે. એટલે આવી ઘણી બધી વાતો થતી હોય છે, આપણે એમાં નથી પડવું. પરંતુ હવે અમારું જે નિર્ણય હશે એ મીડિયાના માધ્યમ આગળ અમે મૂકીને કઈ તારીખ છે, શું છે, કેવી રીતના અમે ચર્ચા કરવાના છે, અલ્પેશભાઈ ચર્ચા કરવાના છે અને અમે સંપૂર્ણ જવાબદારી અલ્પેશભાઈને સોંપી છે. કારણ કે અમારા સમાજનો મોભી કોઈ હોય અને સમાજને ક્યાંક લઈ જવાની જો સાચો માર્ગદર્શન આપ્યું હોય આજ દિન સુધી તો એ અલ્પેશ ઠાકોરે આપ્યું છે. એટલે અમે એમના પર વિશ્વાસ મૂકીને આખી કોર કમિટીએ એમને સોંપ્યું છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ટૂંક સમયમાં જ અમને નિર્ણય કરીને અમને જણાવો. બીજેપી
તરફી વોટિંગ લીધું હતું, આ બીજેપીમાં જોડાવાનો નિર્ણય અત્યારે થયો, તો ત્યારે તમે કેમ બીજેપીનો વોટ લીધો? જો એવી જ વાત હતી કે એવું જ કંઈક હોત તો અમે એ દિવસે જોડાઈ ગયા. એટલે અમારે પહેલાં બેન અમે કીધું છે, અને એ મત આપવાનો અધિકાર અમારો પોતાનો હોય છે, ને અમે અમારી રીતે અમે નિર્ણય લીધો હતો. પરંતુ અમે સમાજને પૂછ્યા વગર, ગરીબ સમાજને પૂછ્યા, ઓબીસી એકતા મંચને પૂછ્યા વગર અમારો નિર્ણય લઈ શકીએ તેવી પરિસ્થિતિ અમારી નથી. કારણ કે અમે સમાજથી ચૂંટાયેલા ધારાસભ્ય છીએ, અમારા વિસ્તારથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. એટલે અમારો નિર્ણય એ અમારી કોર કમિટી નક્કી કરતી હોય છે, અને એ પ્રમાણે અમારે ડિસિઝન લેવાનું છે. હવે સ્ટેન્ડ તમારું કાયમ રહેવાનું કે કેમ કે સરકાર શાસક પક્ષમાં તમે તમારા દારૂ ઉપર ને એ સ્ટેન્ડ તમારે સેનાનો કાયમ, તમારો ક્રોસ વોટિંગ કરવાનો નિર્ણય કોર કમિટી નો હતો કે અલ્પેશ ધવલનો હતો? કોર કમિટીની મીટિંગ એ વખતે મળી નથી, એટલે એ નિર્ણયની ચર્ચા કોર કમિટીમાં થઈ પણ નથી. એ મત જે પણ થયો હતો એ મત એ અમે ડિસ્કસ કરીને કર્યો હતો. હવે તમે જોડાશો તો ઠાકોર સેના સાથે જોડાશો કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને ઇન્ડિવિજ્યુઅલ જોડાશો? આમાં અલ્પેશ ઠાકોર જ્યારે જોડાતા હોય કે અમે બંને ધારાસભ્યો જ્યારે જોડાવાની વાત આવશે ત્યારે એટલો બધો સમાજનો પ્રેમ છે, સાથે સાથે ગરીબ લોકોની પણ એટલી આશા છે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં આવી શકે તેવી સંજોગો ઊભા થઈ શકવાના છે. ઠાકોર સેનાના જે મેમ્બર છે, જે કોર કમિટીના મેમ્બર છે, જિલ્લા પ્રમુખો છે, તાલુકા પ્રમુખો છે, એ પણ કેસરિયો ધારણ કરશે? અત્યારના વાત અમારા બે વાતની હતી, અને એમાં કોઈને પણ આવવું હોય અને જે રીતના જોડાવવું હોય સેનાને, એ જોડાવવાની દરેકને છૂટ આપી છે, અને પ્રકારનું કોઈ એવી ચર્ચાનો વિષય નથી. અને અમારા માટે અલ્પેશ ઠાકોર એ મહત્ત્વની વાત છે, અને અલ્પેશ ઠાકોર જે દિશામાં હોય ત્યાં આખી ઠાકોર છે ને ઓબીસી એકતા મંચ હોય છે.